प्रज्ञाचक्षु संगीत शिक्षक दृष्टिहीनतानी खामीने अवगणीने सामान्य शिक्षकनी जेम आधुनिक टेक्नोलॉजीना समन्वयथी छात्रोने करावे छे अभ्यास। भुजना हाथीस्थान कुमार शाळा नंबर 5ना शिक्षक उमरभाई लुहार साचा केळवणीकारनी भूमिका खरा अर्थमां निभावी रह्या छे। ऑनलाइन विडियो डाउनलॉड करीने दृश्य श्राव्य माध्यमना उपयोगथी अलग अलग विषयना पीरियड लईने बाळकोने अभ्यास करावे छे। दर वर्षे 5 सप्टेम्बरना दिवसने समग्र भारतमां महान केळवणीकार देशना भूतपूर्व राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णननी यादमां एमना जन्मदिवसने राष्ट्रीय शिक्षक दिवस तरीके उजववामां आवे छे। एक शिक्षकनी भूमिका समाजमां मूल्यवान छे। नवी पेढ़ीमां न मात्र शिक्षण परंतु उच्च मूल्यों सिंचन पण शिक्षक करतो होय छे। तेमां पण बाळको पोताना शिक्षकने आदर्श मानीने तेमना गुणों अने मूल्यों ने अपनावीने जीवननी राह कंडारता होय छे। गुणवान शिक्षक न मात्र समाज परंतु शाळामां भणनार सैकड़ों बाळको माटे आदर्श जीवननो एक जीवंत दाखलो बनी जातो होय छे। आजे आपणे एवा ज कर्मनिष्ठ प्रज्ञाचक्षु भुजना शिक्षकनी वात करवा जई रह्या छीए, जे संगीत शिक्षक होवा छतां शाळाना बाळकोनी जरूरियातने ध्यानमां लईने दृष्टि धरावता सामान्य શિક્ષકની જેમ અન્ય વિષયોનો અભ્યાસ ખૂબ સરળતાપૂર્વક કરાવે છે। જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ એવા ઉમરભાઈ લુહારે કુદરતી આપેલી ખામીને અવગણીને સંગીતમાં પોતાનું કૌશલ્ય વિકસાવ્યું છે। હાલ તેઓ ભુજની હાથીસ્થાન કુમાર શાળા નંબર 5માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે। બાળકોને વિવિધ સંગીતના સાધનો શીખવાડવા સાથે સંગીતના સુરોની આરાધના કરાવે છે। આ સાથે પોતાની કર્મનિષ્ઠા દર્શાવતા તેઓ શાળા અને બાળકોની જરૂરિયાતને લક્ષ્યમાં રાખી સામાન્ય શિક્ષકની જેમ અન્ય વિષયોના પીરિયડ લે છે, જે જોઈને બાળકો પણ અવાચક થઈ જાય છે। તેઓ દ્રષ્ટિહીન હોવાથી તે સામાન્ય શિક્ષક જેમ પુસ્તકો વાંચીને બાળકોને અભ્યાસ કરાવી શકે તેમ નથી। આમ છતાં તેઓએ હાર ન માનતા બાળકોની ચિંતા અને ખરા કેળવણીકાર હોવાના દાખલા સ્વરૂપ તેઓએ આનો પણ રસ્તો શોધી લીધો છે। આ અંગે ઉમરભાઈ જણાવે છે કે શાળા અને બાળકોની જરૂરિયાતને ધ્યાને રાખી માત્ર સંગીત શીખવાડીને બેસી જવાને બદલે મારા બાકી સમયમાં અન્ય પીરિયડ લઉં તો બાળકોને ઉપયોગી થઈ શકું તેવો વિચાર આવ્યો, પરંતુ બંને આંખે દ્રષ્ટિ ન હોવાથી વાંચ્યા વગર બાળકોને કઈ રીતે પાઠ ભણાવવા તે પ્રશ્ન ઊભો થયો, જે અંગે મનોમંથન કરતા તેનો ઉકેલ પણ મળી આવ્યો। તેઓ ઉમેરે છે કે ઓનલાઈન ધોરણ 1-5ના પર્યાવરણ ગુજરાતી વિષયોનો રેકોર્ડ વિડીયો ઉપલબ્ધ છે, તેથી મારા ઘરના લેપટોપમાં તેઓ ડાઉનલોડ કરી લીધા છે। લેપટોપ સાથે મારું સ્પીકર કનેક્ટ કરેલું છે, જેથી ક્લાસમાં બાળકોને વિડીયોમાં જે શિક્ષક પાઠનું વાંચન કરતા હોય તે જોવા મળે અને સાથે સંભળાય। વચ્ચે વચ્ચે મુદ્દાવાર હું વિડીયો સ્ટોપ કરી બાળકોને મુદ્દાવાર પાઠનો મર્મ સમજાવતો જતો હોઉં છું। બાળકોને પણ આ રીતે અભ્યાસ કરાવવામાં ખૂબ મજા પડી રહે છે। સ્ક્રીન પર દ્રશ્યો દેખાતા હોવાથી તેઓ એકાગ્રતાથી બેસીને સમજણ મેળવે છે। આ સાથે પ્રશ્ન જવાબ વગેરે કરીને બાળકોને સમગ્ર પાઠ એકદમ યોગ્ય રીતે શીખવાડે છે। લેપટોપ અને સ્પીકર ઘરેથી જ લઈ આવે છે, કારણ કે તેમાં ફાવે તે રીતે સેટિંગ કરેલું હોવાથી તેઓને આસાનીથી પ્રેઝન્ટેશન માટે ઉપયોગી થાય છે। શાળાના બાળકો સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે ટીચર પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તે રીતે ધગજથી અમને ભણાવે છે કે તેને જોઈને અમને પણ એમ થાય છે કે જીવનમાં આપણે ધારે તો ગમે તે કરી શકીએ છીએ। કોઈ પણ સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા હોય છે જ્યાં સુધી તેનો ઉકેલ નથી મળી આવતો। અમારા સંગીત શિક્ષક અમારા માટે પ્રેરણારૂપ છે। વધુમાં શિક્ષક જણાવે છે કે આ સમગ્ર કાર્યમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફનો સહયોગ હોવાથી કામગીરી સારી રીતે પાર પાડી શકાય છે। મારું નામ લુહાર ઉમરભાઈ ઇબ્રાહીમ છે। હું આપણે ભુજની હાથીસ્થાન પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું, હાથીસ્થાન કુમાર શાળા જે છે એમાં, અને એમાં છેલ્લા લગભગ 5-1 વર્ષથી સર્વિસ કરું છું અને સંગીત શિક્ષક તરીકે મારી પોસ્ટિંગ થયેલી છે અહીંયા। તો અહીંયા અમારી શાળામાં બાળકો સારી રીતે ગાતા હોય છે, વગાડતા હોય છે, દાખલા તરીકે ઢોલ છે, મંજીરા છે, ખંજરી છે, અને આજકાલ થોડો ઘણો ફ્લૂટનો પણ ક્રેઝ અમારી શાળાના વિદ્યાર્થીઓને લાગ્યો છે, અને અમુક વિદ્યાર્થીઓ બહુ સરસ ગાય પણ છે, એટલે અમારી પ્રાર્થના સભા ખરેખર બહુ સરસ હોય છે। ત્યારબાદ હું મારી સંગીત શિક્ષક તરીકેની પોસ્ટ થયેલી છે એટલે ફક્ત સંગીતનો જ જાણકાર એવું નહીં, પણ એમ થાય કે કોઈ પણ રીતે આપણે શિક્ષણ તંત્રમાં ને શિક્ષણમાં આપણે બાળકોને ઉપયોગી થઈએ, તો એવા કાર્યો જોવા જઈએ તો હું ઘણીવાર
બાળકોને કમ્પ્યુટરની મદદથી નોર્મલ વ્યક્તિ જે રીતે ભણાવતા હોય એવી રીતે તો ન ભણાવી શકાય, કારણ કે પાઠ્યપુસ્તકમાં જે લખેલું હોય એ મારાથી વંચાય નહીં. એટલે કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને યુટ્યુબ પરથી કે અમુક ગમે ત્યાંથી બીજાથી વિડીયોઝ ડાઉનલોડ કરી અને એ જ વિડીયોઝ બાળકોને બતાવું છું, અને સાથે એની સાથે અમારે વિડીયોઝ વચ્ચે પ્લે પોઝ કરી અને થોડું ઘણું જે આવે એકાદ બે મિનિટનું પછી એ પોઝ કરીને એ લોકોને હું સમજાવું, અમે આખી ચર્ચા કરીએ એ વિડીયોમાં એ લોકોએ જે જોઈ હોય તે. એટલે એ જ પાઠ્યપુસ્તકના પાઠોના વિડીયો મળી જાય એટલે એ વિડીયો બતાવી અને ચર્ચા કરવાથી બાળકોને પણ એ પ્રવૃત્તિમાં બહુ મજા આવતી હોય છે, કારણ કે એક તો સામે વિઝ્યુઅલ્સ જોવા મળે ને પ્લસમાં એ બાબતની જે ચર્ચા થાય પ્રશ્ન ઉત્તરી છે એનો પણ હું ક્યારેક ક્યારેક જ્યારે કોઈ શિક્ષક સીએલ પર હોય કે રજામાં હોય કે તાલીમમાં ગયેલા હોય તો આ વસ્તુ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મારી સ્કૂલમાં મારથી બને એટલું થવાની ઉપયોગી થવાની કોશિશ કરતો હોઉં છું. માં શોપિંગ માર્ટ, તમારી જરૂરિયાત મુજબની આઇટમો લેવા માટે હવે તમને ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂરત નથી. ઓમનગર એકમાં શુભારંભ થઈ ચૂક્યો છે. અંજાર તાલુકાના વરસામેડી ગામ બાજુ આવેલ બાગેશ્વરી ઓમનગર એકમાં શુભારંભ થઈ ચૂક્યો છે, જેમાં તમને મળે છે ઘરવખરીની તમામ ખાદ્ય વસ્તુઓથી લઈ દરરોજની જીવન જરૂરિયાત મુજબની દરેક આઇટમો, એ પણ માર્કેટ કરતાં ઓછા ભાવમાં. તો શેની રાહ જુઓ છો? આજે જ આવો તમારા ઘર નજીક તમને પરવડે તેવા ભાવમાં તમને જોઈએ એવી અલગ અલગ વાનગીઓ, જેમાં ઘર વપરાશમાં દરરોજ ઉપયોગમાં લેવાય તે પણ તાજી અને ફ્રેશ. અમારા માં શોપિંગ માર્ટમાં અમે ગ્રાહકો માટે લાવ્યા છીએ જબરદસ્ત ધમાકા ઓફર, જેમાં તમને મળે છે રૂપિયા 1500 થી 2000ની ખરીદી કરશો તો તમે બની શકો છો એક અલગ ગિફ્ટના માલિક. તો રાહ ન જુઓ અને ઝડપથી આવી જાઓ, આજે જ ખરીદી કરો. ફક્ત રૂપિયા 1500 થી 2000ની ખરીદી અને ગિફ્ટના માલિક બની જાઓ. અમારે ત્યાં દરરોજ ઉપયોગમાં લેવાતી ઘર વપરાશની વસ્તુઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ગ્રાહકોને મળશે સંતોષ. અમારું એડ્રેસ નોંધી લેશો, માં શોપિંગ માર્ટ, અંજાર તાલુકાના વરસામેડી વિસ્તાર બાજુ આવેલ બાગેશ્વરી ઓમનગર 1, ગામ વરસામેડી, તાલુકો અંજાર. અમારા ફોન નંબર નોંધી લેશો, 9382816225. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ, 400002. ફોન નંબર નોંધી લેશો, 0226747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.